परमहंस आर्ट की टीम की ओर से 3D इफेक्ट पेंटिंग के जरिए शिव मंदिर के गुंबज को सजाया जा रहा है। श्रावण माह के पवित्र दिनों में शहर के ऋण मुक्तेश्वर मंदिर के गुंबज पे 3D पेंटिंग की जा रही है, जिसमें भगवान शिव के तांडव नृत्य समेत भोलेनाथ के 12 ज्योतिर्लिंगों को भी बनाया गया है। ऑयल पेंटिंग के जरिए ये तस्वीरें तैयार की गई है, जबकि 3D इफेक्ट से भगवान शिव के कई प्रसंगों को बड़े ही बेहतरीन तरीके से दिखाने की उम्दा कोशिश की गई है। परमहंस आर्ट के कलाकार किशन शाह और उनके साथियों ने इस प्रयास की योजना बीते 3 महीनों से बनाई थी और इस पे लगातार काम किया जा रहा था। भगवान शिव और पार्वती की कई अलौकिक तस्वीरें आपको ऋण मुक्तेश्वर मंदिर के गुंबज पे देखने को मिल सकती है। श्रावण महीने में संस्कार नगरी बड़ौदा के कलाकारों का बड़ा ही सराहनीय और भक्तिमय प्रयास है। ऋण मुक्तेश्वर मंदिर आयेलू है प्रताप नगर पास बीआर टॉकी से सामने, एम पण फेमस है कारण के शिवजी शिव विवाह है ये अहियाँ थी निकले है। अने मंदिर पण एटलू पौराणिक है कि 200-250 वर्ष तो जूनू है अने खूब चमत्कारी मंदिर है कि जेने ऋण हो नाम ऋण मुक्तेश्वर से रण मुक्तेश्वर लोग कहते हैं। પણ ઋણ એટલે મતલબ કે દેવું કોઈ જગ્યાએ કોઈ પણ રીતનું દેવું થઈ ગયું હોય તો એનું પણ એનું નિવારણ આવે છે એ મંદિર છે। અહીંયા આગળ મહત્વનું એવું છે કે 12 જ્યોતિર્લિંગ અહીંયા સ્થાપિત કરવામાં આવે છે। પૂરેપૂરી 12 જ્યોતિર્લિંગની પણ ડિટેલ અહીંયા એક જ જગ્યાએ સ્થળ પર મળશે એવું એક ગુજરાતનું કદાચ પહેલું મંદિર હશે આ। અને એવી જગ્યાએ અમને મોકો મળ્યો કે આ રીતનું પેઇન્ટિંગ બનાવવાનું 3D તો નોર્મલી 2D પેઇન્ટિંગ હોય છે તો આ 3D પેઇન્ટિંગની ઇફેક્ટ આપી છે। જે શિવજીના 12 જ્યોતિર્લિંગ છે સેમ સાઇઝ સેમ પેટર્ન એવી રીતનું બનાવ્યું છે, જે લાકડાની પહેલાંના જમાનામાં બારસાકો કોતરણી વાળીને એવું બધું આવતું હતું એ રીતની ઇફેક્ટ પેઇન્ટિંગથી આપવામાં આવી છે એ પણ અહીંયા દર્શાવવામાં આવી છે। બીજું કે અંદર 4 પ્રસંગો લીધા છે, શિવ વિવાહ, માર્કંડે ઋષિનો એક પ્રસંગ છે, તાંડવ કરતો એક છે અને એક જે મંદિરનું મહત્વ સમજાવે એ રીતનું એક શિવ એ છે પ્રસંગ કે જે શિવજી છે, શિવજી અને કુબેર અને લક્ષ્મી એનો સમન્વય થાય એ રીતનું પેઇન્ટિંગ છે। બીજું છે કે 8 હાથવાળા તાંડવ કરતા શિવજી પણ બતાવવામાં આવે છે, નોર્મલી સાઉથ સાઈડ આવા પેઇન્ટિંગ હોય છે તે પણ અહીંયા દર્શાવે છે। માર્કંડે ઋષિનો જે મહામૃત્યુંજયનો જે મંત્રની જે ઉત્પત્તિ થઈ એ પ્રસંગ પણ અહીંયા દેખાડવામાં આવે છે કે જ્યારે યમરાજ માર્કંડે ઋષિને જ્યારે એમનું મૃત્યુના સમયે લેવા આવતા હોય છે ત્યારે શિવજીના અનન્ય ભક્ત હોય છે માર્કંડે ઋષિ, તો ત્યારે શિવજીના શિવલિંગને બાદ ભીડી દે છે અને શિવજીને મંત્ર મહામૃત્યુંજયનો મંત્ર આપ બોલે છે અને શિવજી પ્રગટ થઈ જાય છે। તો ત્યારથી આજ સુધી પણ લોકો શિવજીને એવું પણ માને છે કે જે રીતે શિવજી પોતે સ્વયંભૂ આવી શકે છે મહામૃત્યુંજયના મંત્રથી તો મૃત્યુ પણ નો મૃત્યુને પણ એ કરી શકે છે તો આજે પણ એનો પણ ઉપયોગ થાય છે એ રીતનું પેઇન્ટિંગ બનાવ્યું છે। આખું પેઇન્ટિંગ 25 ફૂટ બાય 25 ફૂટના ડોમમાં બનાવ્યું છે, ખૂબ જ મોટો ડોમ છે આ ડોમ। ડોમમાં પેઇન્ટિંગ કરતાં 3 મહિના જેટલો સમય લાગ્યો છે અને ઓઇલ પેઇન્ટનો જ કલર પેઇન્ટનો ઉપયોગ કર્યો છે। આની અંદર 4 જેટલા કારીગર હતા અને અમે 8-9 કલાક જેટલો સમય લાગતો હતો રોજ જ અમે કામ કરતા, કારણ કે લોકડાઉન હતું તો મંદિરો બંધ હતા તો ત્યારે પણ અમે કામ કરી શકતા હતા એટલે એ પણ સરસ છે। અમારા જોડે સાથી જે લોકો હતા જેમનું નામ રાજુભાઈ પડિયા છે, શ્રેયપુરી છે, લાલુભાઈ છે, એ ઘણો સપોર્ટ રહ્યો અને સરસ કામ થયું।